ખેડાના માતર તાલુકા પંચાયતની ભારે રશકરી વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન કરાયું હતું। પ્રમુખ તરીકે પ્રેમિલાબેન ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે મહેમદાવાદ તાલુકા પંચાયતમાં ભાજપના વિનોદસિંહ ડાભીની બિનહરીફ વરણી કરાઈ હતી। ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રમુખે ઉમેદવારી નોંધાવી હતી। અહીં ભાજપના ઉમેદવારને 15 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ફક્ત 5 વોટ મળ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જ્યારે કેન્દ્રની અંદર આજે ખૂબ સારા કામ થતા હોય, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર જ્યારે સરકાર ચાલતી હોય, ત્યારે ખેડા જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અજયભાઈના નેતૃત્વની અંદર આજે માતર તાલુકા પંચાયત પણ આજે છેવાડાના માનવી સુધી અમે વિકાસ કરી શકીએ એ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આજે તમામ તાલુકા પંચાયતના સભ્યોએ જે વિશ્વાસ મૂક્યો છે એટલે હું અભિનંદન તાલુકા પંચાયત સભ્યને આપું છું। સૌ ચૂંટેલા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને પણ આજના દિવસે શુભકામના આપું છું અને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બની એવા સૌ કાર્યકર્તાઓ અમારા માતર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રમુખ મહામંત્રી અને સૌ કાર્યકર્તાઓનું આજે અભિનંદન પાઠવું છું। મારી માતર વિધાનસભા ત્રણ તાલુકા પંચાયત માતર ખેડાના વસો ત્રણે ત્રણ ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખના કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી। માતર તાલુકાની અંદર એવું તો ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભર્યું હતું, ભારતીય જનતા પાર્ટી જોડે 11 વત્તા કોંગ્રેસના 4 અને 1 આપના બધા ભરી અને 15 તાલુકા પંચાયતના ઉપપ્રમુખની અંદર મતદાન થયું, કોંગ્રેસને 5 મત મળ્યા એટલે ત્રણે ત્રણ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની સાથે નરેન્દ્ર મોદીભાઈ સાહેબના સી આર પાટીલ સાહેબના આદેશથી એમના જે સૌનો સાથ સૌનો સહકાર સાથે મળી તાલુકાનો વિકાસ માત્ર વિધાનસભાનો જલ્દી વિકાસ કઈ રીતે વધારે વધારે વિકાસ થાય રીતે તાલુકાના અને વિધાનસભાના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ અભિનંદન। જય હિન્દ, જય ભારત।